જો લોકો આપણા રખિયાલ વિસ્તારમાં ફરીવાર ઘર વખરીનો ઉપયોગ થતો બધી જ વસ્તુ તમને 20-20 રૂપિયાનો સેલ લઈને આવી ગયા છે. આપણા રખિયાલ ગામમાં નીલકંઠ મહાદેવ હોલમાં અહીંયા તમને બધી જ વસ્તુ ફક્ત 20-20 રૂપિયામાં મળવાની છે. હવે કઈ વસ્તુ મળવાની છે, કેટલામાં મળવાની છે ને એ આપણે અંદર જઈને સ્ટાર્ટ કરીએ છીએ. જોઈ લો, અહીંયા સૌથી પહેલાં તમારે ને છાબડી લઈ લેવાની અને મોલમાં જેમ ખરીદી કરતા હોય ને એમ તમારે ખરીદી કરવા ફરી વળવાનું. જોઈ લો, આ નાના મોટા કુંડ એ કોઈ 20-20 રૂપિયા, અલગ અલગ પ્રકારની જારીઓ એ પણ તમને 20-20 રૂપિયામાં, આ ડબ્બા, નાના મોટા ડબ્બા, લંબચોરસ ડબ્બા, ગોળ ડબ્બા, જે ગોળ જે ડબ્બા માગો એ બધા ડબ્બા અહીંયા તમને 20-20 રૂપિયામાં મળવાના છે. અને 1000 કરતાં પણ વધુ વેરાયટી અહીંયા તમને 20-20 રૂપિયામાં મળવાની છે. જોઈ લો, નાની મોટી છાબડી છે, અલગ અલગ પ્રકારની છાબડી, કલરિંગ છાબડી, કલરફુલ, જેવી જોઈએ એવી વસ્તુઓ તમને મળવાની છે ફક્ત 20-20 રૂપિયામાં. જો લો, વેરાયટી કેટલી બધી છે જુઓ, ખાલી ફૂલ સ્ટોક આવી ગયો. ભાઈ, ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે 20-20 રૂપિયાની જ મળે છે કે કંઈક વધારે બી મળે છે, તો વધારે બી મળે છે પણ એ તમને છેલ્લે બતાવીએ છીએ. આ બધી વસ્તુ જોઈ લો તમે, દેખાય છે ને બધી વસ્તુ, એ બધી વસ્તુ 20-20 રૂપિયામાં રહેવાની છે. જે ઘરમાં રેગ્યુલર ઉપયોગમાં આવે ને એ બધી વસ્તુ ખાલી 20-20 રૂપિયામાં જ. જોઈ લો, આ બધી વસ્તુ તમે બહાર લેવા જાઓ, ઓનલાઈન લેવા જાઓ, મોલમાં લેવા જાઓ ને એ લોકોને ખબર જ હશે કે કેટલા રૂપિયાની વસ્તુઓ મળે છે. આ બધી વસ્તુ મોંઘી મોંઘી મળે છે. એ વસ્તુ તમને ક્વોલિટી બી સારી, પ્લસ બીજી વસ્તુ કે ઉપયોગમાં આવે એવી. જો લો, નાના મોટા ડબ્બા છે એ બી તમને 20-20 રૂપિયામાં મળવાના છે. ચોરસ ડબ્બા કહો, લંબચોરસ ડબ્બા કહો, ગોળ ડબ્બા કહો, બધા ડબ્બા તમને અહીંયા 20-20 રૂપિયામાં જ મળવાના. જોઈ લો, આ જે ગોળ ડબ્બા કહેવાય ને, ખાંડ, ચા, રઈ, જીરું, હળદર, મરચું એ બધું મેકો એવા ડબ્બા, ભાઈ જ્વેલરી બોક્સ એ બી તમને મળી જવાના છે. મસાલિયા કહેવાય નાના મોટા એ બી તમને મળી જવાના છે. અહીંયા આવશો એટલે બીજી વાર ક્યાંય જવાની જરૂર નહીં પડે, અને અહીંયા આવશો ને તો આપણી ગેરંટી છે કે બીજા 10 જણને તમે લઈને આવશો. એટલી બધી પ્રોડક્ટ છે ને, પ્લસ બીજી વસ્તુ કે નાનામાં નાનો વ્યક્તિ હોય ને એ લોકો બી આરામથી લઈ શકે અને ખરીદી શકે આરામથી, અને બજેટમાં બધાને પોસાય એટલું છે. 500 રૂપિયા ખાલી લઈને આવશો ને તો 3-4 થેલા ભરીને જશો એટલી બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે. અલગ અલગ વેરાયટીના સ્ટેન્ડ તમને મળી જવાના છે. જોઈ લો, એ બી તમને 20-20 રૂપિયામાં મળવાના છે. પાણીની બોટલો, હવે ગરમી શરૂ થઈ ગઈ છે એ માટેની બોટલો એટલી બધી છે ને કે લોકો ગમે છે બધાને. સ્ટોક પણ તમને એટલો જ મળી જવાનો છે. જુઓ, સ્ટોકમાં તમારે જોવું નહીં પડે એટલો બધો સ્ટોક છે. પેંગ્વિન ટાઈપ ડસ્ટબિન મળી જવાના છે. અલગ અલગ વેરાયટીની સુપડીઓ તમને મળી જવાની છે. એમાં પણ કલર અલગ અલગ મળવાના છે. 10 કલર માગો તો પણ અલગ અલગ મળી જશે, અને અલગ અલગ વેરાયટી માગો તો અલગ અલગ વેરાયટી પણ તમને અહીંયા મળવાની છે. આટલી બધી વેરાયટી મારા ખ્યાલથી બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. જોઈ લો, અલગ અલગ વેરાયટીના હેંગર છે, બાઉલ છે, ચાયણી છે, ગરણી છે, મોટી ગરણી, નાની ગરણી, ચોરસ ડબ્બા, લંબચોરસ ડબ્બા, ભાઈ ક્રોકરી, મેલેમાઇન, પ્લાસ્ટિક એ બધી વસ્તુ તમને મળી જવાની છે. કચકડાનું કોણ તો એ પણ તમને અહીંયા મળી જવાની છે ફક્ત 20-20 રૂપિયામાં. જોઈ લો, આ ઉર્મેશભાઈ બી ખરીદી કરવા આવી ગયા છે રસ્તામાં, એ બી તમને અહીંયા જોવા મળી જવાના છે. તો એ બી લેવા આવ્યા છે એટલે જોઈ લો, એમના ફેમિલી માટે બી વસ્તુઓ લઈ લીધી છે બધી. અને આપણે તો અવારનવાર અહીંયા આવીએ છીએ ને, જે જગ્યા નવી ઓપન થતી હોય ને એ તમારા માટે લઈને આવી જ જઈએ છીએ. રેસ્ટોરન્ટવાળા માટે ખાસ વસ્તુ ઉપયોગમાં આવે એ બધી વસ્તુ વાટે કયો છે ને એ બી તમને આગળ બતાવીએ છીએ. એના પહેલાં ડબ્બા જોઈ લો, કાચના હોય ખરા પણ દેખાય નહીં એવા કાચના ડબ્બા, અલગ અલગ પેટર્નવાળા, 3D ડબ્બા કહો, ગોળ ડબ્બા કહો, લંબગોળ ડબ્બા કહો, અલગ અલગ વેરાયટીના ડબ્બા મળી જવાના છે. બ્રશ મેકવા માટેની, ચમચી મેકવા માટેની સ્ટેન્ડી પણ મળી જવાની છે. બધી વસ્તુ રહેવાની છે ફક્ત ને ફક્ત 20-20 રૂપિયામાં જ. સાબુ કહો એ પણ તમને મળી જવાના છે. અલગ અલગ વેરાયટીના સાબુ મેકવાના સ્ટેન્ડ કહેવાય, એ સાબુ બી મળે પણ એનો ભાવ અલગ અલગ રહેવાનો છે. અલગ અલગ વેરાયટીના ગ્લાસ મળી જવાના છે. ફૂલ વેરાયટીમાં ફૂલ સ્ટોક છે. જુઓ, ડબ્બા કહેવાય, અલગ અલગ વેરાયટીના કંપાસ કહેવાય, આવા યુનિક પ્રકારના સેટ કહેવાય, એ સેટ પણ તમને અહીંયા મળી જવાના છે. નાના છોકરાઓના બધા સેટો બહુ ગમતા હોય છે, એ લોકો અહીંયા આવશે ને એટલે ખુશ થઈ જશે. સાથે નાના છોકરાઓને બી લઈને આવજો, કેમ કે જોઈને તમે બધા એને લઈ જજો. અલગ અલગ વેરાયટીના નાના મોટા કંપાસ છે, એ કંપાસ પણ તમને અલગ અલગ વેરાયટીના મળી જવાના છે. જુઓ કેટલી બધી વેરાયટી છે ભાઈ, આટલી વેરાયટી ક્યાંય મળશે નહીં મારા ખ્યાલથી. જોઈ લો, અલગ અલગ વેરાયટીના કંપાસ છે, એ બી 20-20 રૂપિયામાં. કંપાસમાં પણ 4-5 ડિઝાઇન અને વેરાયટી. નાના મોટા ગલ્લા છે એ પણ તમને મળી જવાના છે. પ્લાસ્ટિકના કહો, સ્ટીલના કહો, બધા વેરાયટીના ગલ્લાઓ મળી જવાના છે. અલગ અલગ વેરાયટીના બ્રશ, કૂચા એ બધી વસ્તુ તમને મળી જવાની છે.
જો કેટલી બધી વેરાયટી છે ભાઈ. હવે આવા ચાલુ કરીએ આપણે, આ બધી વસ્તુ જોઈએ ને, રો બનેલા જોઈએ બધા, એ રોમાંથી ખરીદી કરીને એથી અહીંથી સ્ટેપ બાય સ્ટેપ ગલીઓ બનાવેલી છે. એ ગલીઓમાંથી આ અવરજવર કરવાની હોય છે. જોઈ લો, આ બરફ બનાવવા માટેના વસ્તુઓ કહેવાય એ બી મળી જશે. સ્ટીલની ઘેરણી, નાની ઘેરણી, મોટી ઘેરણી, જેવી જોઈએ એવી ઘેરણી મળી જવાની છે. વેલણો મળી જવાના છે, રોટલી બનાવવાના અલગ અલગ વેરાયટીના. આ શું કહેવાય, કોમેન્ટ કરજો. આ માથે બાંધવા માટે જારી પણ મળી જવાની છે. બ્રશ અલગ અલગ વેરાયટીના મળશે, પીછી મળશે, પનીર કાપવા માટે, દાબું છીણવા માટે એવી નાની મોટી ડબ્બી મળી જવાની છે. પીછી અલગ અલગ વેરાયટીની મળી જશે, અલગ અલગ વેરાયટીના હેંગર મળી જશે, વાઇપર મળી જશે, કૂચા મળી જશે, બ્રશ મળી જશે, ચમચી મળી જશે, ઘરણી મળી જશે, બધી વસ્તુ મળી જવાની છે. કાચ મળી જવાના છે, આ મોડું દેખવા માટે. ફિનાઇલની ગોળીઓ મળી જવાની છે. આવ જોઈ લો, પનીર, આદુ, લસણ, ગમે તે નાનું છીણવું હોય તે છીણવા માટેની બધી વસ્તુ, છીણવા માટેની નાની મોટી વસ્તુ મળી જશે. અલગ અલગ વેરાયટીની બંજી મળી જવાની છે, દોરી મળી જવાની છે, નાણાં મળી જવાના છે. એ બધી વસ્તુ મળવાની છે ફક્ત 20-20 રૂપિયામાં. જોઈ લો, આટલી બધી વસ્તુ મારા ખ્યાલથી એક જગ્યાએ તો તમને ક્યાંય જોવા નહીં મળે, કારણ કે કોઈ બતાવી હશે ને તો આપણે જ બતાવી હશે. જોઈ લો, આ બધી વસ્તુઓ તો રહેવાની છે. અને હા, સાફ સફાઈ માટે આવી, ઝાટકવા માટેની આવી વસ્તુ પણ મળી જશે. આ શું કહેવાય એને કોમેન્ટ કરજો, મને ખબર નથી. છીણવા માટે કાપવા માટેનો કોમ્બો પણ મળી જવાનો છે ફક્ત 20-20 રૂપિયામાં. કાચ મળી જવાના છે, કાતરી, સેવ એ બધું પાડવા માટે વસ્તુ પણ મળી જવાની છે. જોઈ લો, આ હા, કાચ મળી જવાનું છે ફક્ત 20-20 રૂપિયામાં. અલગ અલગ વેરાયટીના ચબેથા મળી જશે, વેલણ મળી જશે, ઓહો, નાણાં મળી જવાના છે, મોટી દોરી, સાફ સફાઈ કરવા માટે ઘરણી, જાળી, રોટલી બનાવવા માટે જાળી, જાળા વેલણ દબાવવા માટેની વસ્તુ મળી જશે, અને પીછી મળી જશે, હેંગર મળી જશે, અલગ અલગ વેરાયટીની સુપડી, છાબડી, આ શું કહેવાય, આ સોસ કે પછી ચટણી ભરવા માટેની બોટલો મળી જશે. અલગ અલગ વેરાયટીની એન્ટિક વસ્તુ પણ તમને અહીંયા મળી જવાની છે. આ હા, જોઈ લો, વાઇપર, નાના મોટા મસાલિયા, ઘરણી, જારી, સ્ટેન્ડી, ભાઈ એટલી બધી વસ્તુઓ છે ને અહીંયા, મારા ખ્યાલથી ક્યાંય આવી વસ્તુ જોવા નહીં મળે. કાચની વસ્તુ જોઈ લો, કાચની નાની મોટી બરણી, જાડી બરણી, પાતળી બરણી, યુનિક બરણી, એન્ટિક બરણી, જેવી બરણી માગો એવી બરણી મળી જવાની છે ઓનલી ફોર 20-20 રૂપિયામાં. ભાઈ હવે 20 રૂપિયામાં કશું વસ્તુ આ જમાનામાં મળતું નહીં, એ જમાનામાં અહીંયા તમારા માટે 20-20 રૂપિયાનો સેલ લઈને આવ્યા છે. અને લોકો હે ને આ જોતાની અંગત દૂર દૂરથી અહીંયા ખરીદવા માટે આવતા હોય છે. શું વાત કરો છો? હા હા ભાઈ, આ બધી વસ્તુ 20-20 મળે કે? અરે 20 રૂપિયામાં મળી જાય તો ભાઈ લૂંટા લૂંટ થઈ જવી જોઈએ. શું કેવું? હા, અને નવું લોકેશન પાછું આપણા ક્રોકરી લઈ લો, સ્ટીલ ની વસ્તુ લઈ લો, કાચ ની વસ્તુ લઈ લો, બધી વસ્તુ મળવાની છે ભાઈ. શું કેવું ભાઈ? અરે આ ભાઈ મળી જ જવાની છે તમારે. પ્લાસ્ટિક પ્રોડક્ટ, ક્રોકરી આઈટમ, કોઈ પણ વસ્તુ ખરીદો, ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં મળવાની છે. શોધી શોધીને થાકી છો તોય ના મળે. અને પ્રતિકભાઈ, કેફેમાં આઈટમ જો ડીશો ને પ્લેટો વપરાતી હોય ને, 12-60 રૂપિયામાં મળે, એ ફક્ત અહીંયા 20 રૂપિયામાં મળવાની છે. આવી એન્ટિક પ્લેટો જોઈ લો, એન્ટિક પ્લેટો બી મળી જશે. એન્ટિક પ્લેટ એ બી ચટણી વાળી, બોલો. હા, ચટણી મેકવાય અલગ. હા ભાઈ, એ જોરદાર વસ્તુ છે. આવી વસ્તુ ક્યાં મળી યાર? એ બી પાછી 20-20 રૂપિયામાં. અનોખો સેલ લાગી ગયો છે, બોલો. અને ઘર વખરીની બધી જ પ્રોડક્ટ, રિયલ લાઈફમાં જે પ્રોડક્ટ તમે યુઝ કરવા માંગો છો એ બધી પ્રોડક્ટ તમને અહીંયા મળી જવાની છે ખાલી 20 રૂપિયામાં. અને પાછા ચા પીવા માટે અલગ ગ્લાસ, કપ, કોફી પીવા માટે અલગ કપ, ઉકાળો પીવા માટે અલગ કપ, કોકને બોર્નવિટા પીવી છે તો એના માટે અલગ કપ, કોકને સવારે પીવી છે તો એના માટે અલગ કપ, કોકને સૂતા સૂતા પીવી છે તો એના માટે અલગ કપ. આ બધી વેરાયટી ભાઈ કપની, મારા ખ્યાલથી 50 વેરાયટી તો કપની છે. ક્યાંય મળે ના મળે, ના મળે. ખરેખર વસ્તુ છે ભાઈ, આટલી વેરાયટી છે ને, 20-20 રૂપિયામાં, ફક્ત 20 રૂપિયા. એટલે વાર્તા પૂરી. હવે આ વસ્તુ, એક વસ્તુ વિચારો, આ મોલમાં લેવા જાવ તો આ કેટલા મળે કહી દો તમારી કે ખાલી. આ આપણાને હે ને ભાઈ 70-80 રૂપિયામાં ખાલી કપ પડે, ખબર છે? એક કપ, એક કપ. આ બધી વસ્તુ ભાઈ મોલમાં તમે લેવા જશો ને, મોબારીના ટાઈમમાં ગિરીશભાઈ આ જોઈ લો ભાઈ, આટલો જોરદાર અનોખો સેલ લઈને આવ્યા હોય તો કઈ કહેવાય પ્રતિકભાઈ, પહોંચી જવાય, કઈ ઘટે નહીં. લોકેશન, કોન્ટેક્ટ નંબર એમનો પ્રોપર ઉપર આવે છે, બરોબર. ફટાફટ આવી એન્ટિક યુનિક વસ્તુ લેવા પહોંચી જાઓ, કેમ કે આવી વસ્તુ શોધી શોધીને થાકી જશો તોય તમને ક્યાંય મળવાની નથી. જોઈ લો ભાઈ, આ ઉર્મેશભાઈ લાવે એટલે વાર્તા પૂરી.
છોકરો રમતા રમતા આમ ખુશ થઈ જાય. અને ભાઈ બીજી હે ને પ્લેટ પણ લીધી હતી ઘરમાં જમવા માટે, કે ભાઈ અવાર માં નાસ્તો કરો ને તો પ્લેટ માં આપડે નાસ્તો મળે. બોલો, બધાને ગમતી, નાના છોકરાને ગમતી, પપ્પાને ગમતી, મમ્મીને ગમતી, બાને ગમતી, બધી વસ્તુ મળી જવાની છે. અને ખાસ બૈરાને ગમતી વસ્તુ એ મળવાની છે. ભાઈ બૈરાને ગમતી વસ્તુ મળે એટલે ત્યાં જ ગાડી વાર્તા પૂરી થાય. તો ફટાફટ પહોંચી જવાનું. કઈ જગ્યાએ? તો કે રખિયાલ ગામમાં મોટો હોલ લાગેલો છે. ઘણા લોકો બહારથી વિડીયો જોતા હશે તો લોકેશન બી પ્રોપર ઉપર આપેલું છે. ના ખબર પડે તો ગિરીશભાઈ નો કોન્ટેક નંબર આપેલો છે, કોન્ટેક કરો અને અમે એડ્રેસ પૂછીને તમે અહીં આવી જજો. કેમ કે આવી વસ્તુ ફરી વાર કહું છું, આ એરિયામાં આટલા ભાવમાં શોધી શોધી થાકી જશો, ગાંડા થઈ જશો, તોય તમને ક્યાંય મળશે નહીં. ફક્ત ઘર વખરીના અનોખા સેલમાં જ મળે. જે આખા અમદાવાદમાં ઘર વખરીના સ્ટોલ ચાલે છે એ આપણા ગિરીશભાઈ ચલાવે છે. અને આપણે અવારનવાર જગ્યાએ દરેક જગ્યાએ નવી નવી વસ્તુઓ તમારા માટે લઈને આવતા હોઈએ છીએ. તો ફટાફટ આ વિડીયોને બીજાને બી શેર કરજો, જેથી કરીને બીજાને ઘરે બી ખુશીઓની લહેર આવે. ભાઈ શું કહેવું? ચલો ત્યારે ફરી મળીએ એક નવા વિડીયોમાં નવી જગ્યાએ. અને હા, બાપુનગર નો વિડીયો એના પછી મારા ખ્યાલથી આવી જશે, તો એમાં બી તમે બૂમ પડાવી દઈશું આપણે. તો ફટાફટ પહોંચી જજો, લોકેશન સ્ક્રીન ઉપર આવતું હશે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. ચલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.